દેશભરની અંદર નૈઋત્યના ચોમાસાની એક રાહ જોવાઈ રહી છે, ત્યારે હું આપને જણાવી દઉં કે ભારત દેશની અંદર નોર્મલ તારીખ કરતા ચોમાસાની શરૂઆત 3-4 દિવસ વહેલી થાય તેવી શક્યતાઓ છે, પણ ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર એની નોર્મલ તારીખે ચોમાસું આવે તેવું એક અનુમાન છે. આ વાતને મારે આપને વિસ્તારથી સમજાવવાની છે. સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે દક્ષિણ ભારતની આસપાસ જે રહેલા આપણા આંદોબાર અને નિકોબાર ટાપુ છે, આ ટાપુ ઉપર ચાલુ વર્ષે 18 થી લઈને 20 મે આસપાસ ગમે ત્યારે નૈઋત્યનું ચોમાસું છે તે પહોંચી શકે છે. અને એ પછી જે કેરળની અંદર ચોમાસું આવતું હોય છે, અને ખાસ કરીને કેરળની અંદર ચોમાસાને આવવાની નોર્મલ તારીખ છે 1 જૂન, આ વર્ષે એવું બની શકે કે 3-4 દિવસ વહેલું, એટલે કે 26 અથવા તો 27 મે આસપાસ કેરળની અંદર ચોમાસું પ્રવેશ કરી જાય તેવી શક્યતાઓ છે. એટલે કેરળ સુધી જે ચોમાસું આવશે તે નોર્મલ તારીખ કરતા વહેલું આવી જશે, અને ત્યાંથી પણ આગળ ચોમાસું છે તે ઝડપથી વધશે. એ વહેલું ચોમાસું આવવા પાછળનું મેઇન કારણ છે કે આ વર્ષે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ અને બંગાળની ખાડી સહિતના દરિયાઈ ભાગો છે એ ચોમાસાને આગળ ધપાવવા માટે ખૂબ ફેવરેબલ છે, જેને કારણે ચોમાસું છે તે વહેલું આવી રહ્યું છે. ખાસ કરીને નોર્મલ તારીખ કરતા કેરળની અંદર 3-4 દિવસ ચોમાસું વહેલું આવે, અને ત્યાંથી ધીમે ધીમે ઝડપથી આગળ વધશે. એ નોર્મલ રીતે 3 દિવસ ચોમાસું છે એ આગળ ચાલતું જશે. મહારાષ્ટ્રના મુંબઈ સુધી આ ચોમાસું છે એ નોર્મલ તારીખ કરતા 3 દિવસ વહેલું ચાલશે, અને મુંબઈ સુધી ચોમાસું છે તે વહેલું રહેશે. પણ એક વખત એવું પણ બનશે કે ચોમાસું મુંબઈ સુધી પહોંચશે પછી એક વખત ત્યાં સ્થિર થઈ જશે, યોગ્ય હવામાન ન મળવાને કારણે ચોમાસું આગળ નહીં વધી શકે, અને મુંબઈ સુધી ચોમાસું આવી અને સ્થિર થઈ જશે, અને એ પછી યોગ્ય હવામાન મળશે અને ધીમે ધીમે ચોમાસું આગળ વધશે. એટલે ગુજરાતમાં ચોમાસું પહોંચતા પહોંચતા લગભગ 14 અથવા તો 15 જૂન સમય છે આવી શકે છે. એટલે જે ગુજરાતની અંદર ચોમાસાનું જે પ્રવેશ કરે છે, જેમાં ખાસ કરીને આપણા દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લો છે જે નૈઋત્યના ચોમાસાનો મુખદ્વાર કહેવામાં આવે છે, ચોમાસાની શરૂઆત છે એ દક્ષિણ ગુજરાતથી ખાસ કરીને વલસાડ જિલ્લાથી થતી હોય છે, એવી જ રીતે ત્યાંથી એની શરૂઆત થઈ શકે છે. અને ચોમાસું છે એ લગભગ 14 અથવા તો 15 જૂન આસપાસ ગુજરાતમાં પ્રવેશ કરે તેવું એક અનુમાન છે, અને ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે પછી ગુજરાતના તમામ વિસ્તારોને આવરી લે ત્યાં સુધીમાં લગભગ 27 જૂન સુધીનો સમય આવી જશે. એટલે ગુજરાતની અંદર પણ ચોમાસું જે પ્રવેશ કર્યા પછી આગળ વધશે, ખૂબ ધીમી ગતિએ ચોમાસું આગળ વધે, અને ચોમાસું છે એ ગુજરાતના દરેક વિસ્તારોને કવર કરે ત્યાં સુધીમાં લગભગ 25 અથવા તો 26 જૂન આસપાસનો સમય હશે. એટલે આ રીતનું ચોમાસું છે એ આગળ વધશે, અને આ રીતના ચોમાસાની પેટર્ન રહે તેવું હાલ એક અમારું અનુમાન છે. પણ એકંદરે ચોમાસું કદાચ 1-2 દિવસ આગળ પાછળ રહી શકે, પણ ચોમાસું છે એ 2024નું ચોમાસું છે એ તમામ પેરામીટરોને આધારે અમે જોવા જઈએ તો ખૂબ સારું ચોમાસું રહેવાનું છે. એટલે ચોમાસા બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી, જૂનાગઢ.